હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધાર્થ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયો છું તમારા માટે એક નવી જ રેસીપી લઈ. તો આજે આપણે બનાવીશું રવાના લાડવા. તો ચાલો હવે એની પ્રોસેસ કરીએ. ચાલો તો હવે હું તમને એ જણાવી દઉં કે આપણે રવાના લાડવા માટે કેટલી કેટલી વસ્તુની જરૂર પડશે. તો સૌપ્રથમ હું એ તમને જણાવી દઉં, આપણે આ લીધો છે એક વાટકો રવો, ત્યારબાદ આપણે રવો લીધો છે એનાથી થોડીક ઓછી એટલે કે એક વાટકી ખાંડીએ, ત્યારબાદ આપણે લીધું છે આ ચોખ્ખું ઘી લીધું છે, ત્યારબાદ આ છે આપણું દૂધ, ત્યારબાદ આ છે આપણી દૂધની મલાઈ, આ છે એલચી અને જાયફળ, ત્યારબાદ આ છે આપણા વાકડિયા કાજુ, અને આ છે આપણી દ્રાક્ષ એટલે કે સૂકી દ્રાક્ષ, અને આ છે આપણી બદામ. તો રવાના લાડવા બનાવવા માટે આટલી આટલી વસ્તુની આપણી જરૂર પડશે. તો આપણે રવાના લાડવા બનાવવાની પ્રોસેસ કરીશું. ચાલુ તો હવે સૌપ્રથમ આપણે ગેસને પેકટાવી લઈશું, ત્યારબાદ આપણે એક આવડી કડાઈ મૂકી દેશું, ત્યારબાદ આપણે એમાં નાખવાનું જે ચોખ્ખું ઘી એટલે કે આપણે ઘી લઈ લીધું છે, હવે આપણે એમાં ઘી નાખીશું. ત્યારબાદ આપણે રવો છે એ હવે આપણે એમાં અંદર એડ કરી દેશું, હવે આપણે એમાં અંદર રવો નાખી દેશું. ત્યારબાદ આપણે હવે રવાને ઘીમાં થોડીક વખત શેકવાનો છે. તો હવે મેં રવાને હવે શેકી લીધો છે, તો હવે આપણો રવો શેકાઈ ગયો છે એ તમે હવે જોઈ શકો છો. તો હવે આપણો રવો શેકાઈ ગયો છે, તો આ તમે જોઈ શકો છો આ છે આપણી દૂધની મલાઈ. તો હવે આપણે એમાં અંદર એડ કરવાની છે દૂધની મલાઈ. હવે આપણે દૂધની મલાઈ હવે એમાં નાખી દીધી છે અને થોડીક વખત આપણે એને લાવી લેશું. દૂધની મલાઈ નાખી દીધા બાદ આ છે આપણું દૂધ, તો હવે આપણે એ અંદર એમાં અમે એડ કરી દેવાનું છે. ત્યારબાદ થોડુંક આપણે એને મિક્સ કરી લઈશું. તો હવે આપણે રવાના લાડવાને મિક્સ કરી લીધા છે, ત્યારબાદ હવે આપણે એમાં અંદર એડ કરીશું ખાંડ. આ છે ખાંડ, દરેલી ખાંડ મેં લીધી છે, તમે પણ દરેલી ખાંડ લેજો. હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું, ત્યારબાદ આને થોડુંક આપણે મિક્સ કરી લઈશું. તો આપણે જે ખાંડ નાખી હતી એ એકદમ હવે મેં મિક્સ કરી લીધું છે, ખસખસ હલાવાઈ ગઈ છે. ત્યારબાદ આપણે હવે એમાં નાખીશું બદામ. આ છે બદામ, તો આપણે હવે એ નાખી દઈશું. ત્યારબાદ આ છે સૂકી દ્રાક્ષ, તો હવે આપણે એમાં એડ કરવાની છે સૂકી દ્રાક્ષ. ત્યારબાદ આ છે આપણા વાકડિયા કાજુ, જે આપણે હવે વાકડિયા કાજુ હવે અંદર નાખી દઈશું. અને ત્યારબાદ આ તમે જોઈ શકો છો એ છે આપણી ઇલાયચી, તો હવે આપણે એ અંદર નાખવાની છે, તો આપણે ઇલાયચી નાખી દઈશું. હવે આપણે એમાં અંદર હવે આ જાયફળ એડ કરવાનું છે. આ છે જાયફળ, અને મારા ઘરે એક આવી ખમણી છે, તો આપણે હવે એમાં જાયફળને આવી રીતના નાખી દઈશું.
ત્યારબાદ આપણે હવે આને મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ બધી વસ્તુઓ હવે એમાં અંદર એડ કરી દીધી છે અને ફર્સ્ટ ક્લાસ રીતે હવે આપણે એને હલાવી લેશું। જેટલી જેટલી વસ્તુ આપણે એમાં અંદર નાખી છે એને આપણે મિક્સ કરી લેવાની છે। રવાના લાડવા જે બનાવવાના હતા એ આપણે હવે પ્રોસેસ એની થઈ ગઈ છે કમ્પ્લીટ। તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને ગેસ ઉપરથી હેઠા લઈ લઈશું અને હવે લાડવા વાળવાની પ્રોસેસ કરીશું ચાલુ। તો હવે તમે જોઈ શકો છો આપણા રવાના લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે આ પ્રમાણે આપણે રવાના લાડવા બનાવી લીધા છે। આપણે રવાના લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો। તો આજના આપણે રવાના લાડવાની રેસીપી થઈ ગઈ છે કમ્પ્લીટ। તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ ગણે હવે પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે। ત્યાં લગીન મને આપો રજા અને જો આજની આપણી રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌ પ્રથમ પહેલો વિડીયો આપણો તમને મળતો રહે। મળશું મેળે ખડે મળશું કામગીએ નહીં મળીએ આમ એકરણ તેથી ધરતી ધરતી હરિઓમ દસી જય માતાજી જય મા મોગલ જય સિદ્ધાર્થ અને પ્રેમ સે બોલીએ રાધે રાધે।